નમસ્કાર મિત્રો, હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જીકે વિથ એમમાં. મિત્રો, આજે આપણે 100 MCQ ઇન જસ્ટ 15 મિનિટ્સ, 15 મિનિટની અંદર 100 પ્રશ્નો જોઈશું, જેનો પાર્ટ 10મો છે. આની પહેલાં 9 પાર્ટ અપલોડ કરેલા છે, જો તમે ન જોયા હોય તો એ જોઈ લેજો. આજના વિડીયોમાં આગળ વધીએ. પ્રશ્ન નંબર 1 છે, પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. તો આવશે વલ્લભી વિદ્યાપીઠ. ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરિયમ ક્યાં સ્થપાયું હતું? સુરતમાં. ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે? મોતીભાઈ અમીન. ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય ક્યું છે? સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા. અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી? મહિપતરામ રૂપરામે કરી હતી. પોતાના શાસનકાળમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? મહારાજા સયાજીરાવ ગાયકવાડ, જે વડોદરાના હતા. ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા ક્યાં આવેલી છે? બાલાછડીમાં. ગુજરાતમાં રાષ્ટ્રભાષાના પ્રચાર માટે કઈ સંસ્થા કામ કરે છે? ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રભાષા સમિતિ કામ કરે છે. શાળાએ જતા બાળકોને વીમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજનાનું નામ જણાવો. તો એ યોજના છે વિદ્યાદીપ યોજના. ત્યારબાદ, ગાંધીજીએ ભાવનગરની કઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો? સામરદાસ કોલેજ, ભાવનગર. 11મો પ્રશ્ન છે, ક્યાં ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક હતા? શ્યામજી કૃષ્ણ વર્મા હતા. ભારતમાં ટેલિકોમ ક્રાંતિ લાવવામાં ક્યાં ગુજરાતીએ અગ્રીમ ભૂમિકા ભજવી છે? શામ પિત્રોડા. ગુજરાતમાં જન્મેલા ક્યાં ગણિતજ્ઞએ શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે? બ્રહ્મગુપ્ત. પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે અને તે ક્યાં આવેલી છે? અંધજન મંડળ છે અને અમદાવાદમાં આવેલું છે. સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થપાયેલી જ્યોતિસંઘ સંસ્થાના પ્રણેતા કોણ છે? ચારુમતી યોદ્ધા છે. અમદાવાદમાં સૌપ્રથમ કન્યા શાળા કોણે સ્થાપી? હરકુંવર શેઠાણીએ 1850માં. મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? ઇન્દુલાલ યાજ્ઞિક. ગુજરાતમાં સૌપ્રથમ સુતરાવ કાપડની મિલની સ્થાપના કોણે કરી હતી? રણછોડલાલ છોટાલાલે 1860માં કરી હતી. કઈ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી અને તેનું સંશોધનનું કાર્ય કરે છે? લાલભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી, એટલે કે LD ઇન્ડોલોજી. ગુજરાતની વિધાનસભા ક્યાં મહાનુભાવના નામ પરથી છે? તો એ વિઠ્ઠલભાઈ પટેલના નામ પરથી છે, જેઓ સરદાર વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ હતા. 21. ગુજરાત રાજ્યના સૌ પ્રથમ રાજ્યપાલ 1960માં કોણ હતા? તો તે હતા મહેંદી નવાજ જંગ. ગુજરાત રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા. ગુજરાતમાં વિધવા વિવાહ પર નિબંધ લખવા બદલ ક્યાં સુધારકને ઘર છોડવું પડ્યું હતું? કરશનદાસ મૂળજીને. ગુજરાતના ક્યાં જાણીતા પક્ષવિદને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે? સલીમ અલીને. ગાંધી કોને ચરોતરનું મોતી કહેતા હતા? તો મહાત્મા ગાંધી છે તે મોતીભાઈ અમીનને ચરોતરનું મોતી કહેતા હતા. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા. ગુજરાતના પ્રથમ ભૌતિક વૈજ્ઞાનિક કોણ હતા? તો એ હતા વિક્રમ સારાભાઈ. કવિ કલાપીનું પૂરું નામ શું હતું? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, તે કલાપીનું પૂરું નામ છે. સોલંકી વંશના રાજવી કુમારપાડે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો? તો હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? સ્વામી દયાનંદ સરસ્વતીએ કરી હતી. હરિજન આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું? તો એ હતું ગાંધીજીનું. સહજાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું? ઘનશ્યામ હતું. હિંદ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કોલેજમાં ત્રિરંગો લહેરાવવા જતા કોણે શહીદી વહોરી હતી? તો એ હતા વિનોદ કિનારીવાલા. સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કોના હસ્તે થયો હતો? પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે. ભારતને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો? સરદાર વલ્લભભાઈ પટેલે. ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? ઇન્દુમતીબેન શેઠ. જગ પ્રસિદ્ધ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યસ્થાપક કોણ હતા? ધીરુભાઈ અંબાણી. બાના હુલામણા નામથી કોણ વિશ્વ પ્રસિદ્ધ છે? કસ્તુરબા ગાંધી. 35 કિમી પહોળી ઇંગ્લિશ ખાડીને 12 કલાકમાં પાર કરનાર ગુજરાતનો યુવાન તરવૈયો કોણ છે?
તો એ છે સુફિયાન શેખ. ત્યારબાદ ગાંધીજીના માતા પિતાના નામ જણાવો, તો ગાંધીજીની માતાનું નામ પુતળીબાઈ અને પિતાનું નામ કરમચંદ ગાંધી હતું. પોરબંદરમાં આવેલું ગાંધીજીનું મકાન ક્યાં નામે ઓળખાય છે? કીર્તિ મંદિર. ગુજરાતમાં આદિવાસી અને હરિજનોના બાપા તરીકે કોણ ઓળખાતા? અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર. સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનાર સૌ પ્રથમ ગુજરાતી કોણ હતા? શ્યામજી કૃષ્ણ વર્મા. પરદેશમાં સૌ પ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા? મેડમ ભીખાઈજી કામા હતા. ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ હતા? રવિશંકર મહારાજ. હરિજનોના ઉત્કર્ષ માટે ગાંધીજીએ ક્યુ ગુજરાતી વિચારપત્ર શરૂ કર્યું હતું? હરિજન બંધુ. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? ટંકારા, જિલ્લો મોરબી. ગુજરાતના કયા નગરોમાં શિયાળામાં સૌથી વધુ ઠંડી અને ઉનાળામાં સૌથી વધુ ગરમી પડે છે? તો ઠંડી સૌથી વધુ નલિયામાં અને ગરમી સૌથી વધુ ડીસામાં પડે છે. સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો, તો એ ગ્રંથ છે સત્યાર્થ પ્રકાશ. નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું? તો દીકરીનું નામ હતું કુંવરબાઈ. ક્યાં સંતે પોતાની આખી જિંદગી રક્તપિત્તના દર્દીઓની સેવામાં વિતાવી? તો એ હતા સંત અમર દેવીદાસ. ભારતમાં બે જુદી જુદી નદીના નીર એકત્રિત કરવાનું કાર્ય સૌ પ્રથમ ક્યાં રાજ્ય કર્યું? તો એ કર્યું ગુજરાતે. સંત પુનિત મહારાજે શરૂ કરેલું ક્યુ માસિક આજે લોકપ્રિય છે? તો એ છે જનકલ્યાણ. મા બાપને ભૂલશો નહીં ભજનની રચના કોણે કરી હતી? સંત પુનિત મહારાજે કરી હતી. નડિયાદમાં હરિઓમ આશ્રમ શરૂ કરનાર સંત ક્યાં હતા? તો એ હતા પૂજ્યશ્રી મોટા. સસ્તુ સાહિત્યના સ્થાપક કોણ હતા? ભિક્ષુ અખંડાનંદ. સંત બોડાણાનો જન્મ ક્યાં થયો હતો? ડાકોરમાં. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? તળાજા, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે. ભક્ત કવિયત્રી ગંગાસતીનું વતન ક્યું હતું? સમઢિયાળા, એ પણ ભાવનગર જિલ્લામાં આવેલું છે. ડાકોર મંદિરની સાથે ક્યાં સંતની ભક્તિકથા જોડાયેલી છે? તો એ સંત બોડાણાની ભક્તિકથા જોડાયેલી છે ડાકોર મંદિર સાથે. નેક્સ્ટ. તમે ભલે દુબળા હો પણ કાળજું વાઘ અને સિંહનું રાખો, એવું કહેનાર કોણ હતા? તો એ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. પૂજ્ય મોટાએ લોકોને ક્યા મંત્રની સાધના કરવા કહ્યું? હરિઓમ. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા? સહજાનંદ સ્વામી. કાંકરિયા તળાવ કોણે બંધાવેલું? તો સુલતાન કુતબુદ્દીને બંધાવેલું, જે હોજે કુતુબ તરીકે પહેલાં ઓળખાતું હતું. અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો? ત્રિભુવનદાસ પટેલ. રણજી ટ્રોફી કોના નામ સાથે સંકળાયેલી છે? તો જામ રણજીતસિંહજી, જે જામનગરના રાજા હતા, જામ રણજીતસિંહજી, તેના નામે જોડાયેલી છે. ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ. આ મલાવ તળાવ ક્યાં શહેરમાં આવેલું છે? ધોળકામાં આવેલું છે અને જિલ્લો પૂછે તો અમદાવાદ આવશે. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? મહાદેવભાઈ દેસાઈ હતા, જેણે મહાદેવભાઈની ડાયરી લખેલી છે. ઈસવીસન 640માં ગુજરાતના પ્રવાસે કયો ચીની પ્રવાસી આવ્યો હતો? યુએન સંઘ આવ્યો હતો. વિશ્વ પ્રસિદ્ધ ગુજરાતી બિલિયર્ડ ખેલાડીનું નામ જણાવો, તો એનું નામ છે ગીત શેઠી. નેક્સ્ટ. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે? તો સાપુતારા છે તે સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે. ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે? તો મધ્ય ગુજરાત છે તે ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે. પાલિતાણાના જૈન મંદિરો ક્યાં પર્વત પર આવેલા છે? તો એ શેત્રુંજય પર્વત પર આવેલા છે. સુરત શહેર કઈ નદીના કાંઠે વસેલું છે? તાપી નદીના કાંઠે વસેલું છે. ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે? સરદાર સરોવર ડેમ, તે ગુજરાતનો સૌથી મોટો બંધ છે. અને કઈ નદી પર આવેલો છે? તો નર્મદા નદી પર આવેલો છે. સયાજીરાવ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? સયાજીરાવ મ્યુઝિયમ વડોદરામાં આવેલું છે. સિદ્ધી સૈયદની જાળી ક્યાં આવેલી છે? અમદાવાદમાં લાલ દરવાજા ખાતે. ગુજરાતની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના ક્યાં મુખ્યમંત્રીએ દાખલ કરી હતી? તો માધવસિંહ સોલંકીએ દાખલ કરી હતી.
इंद्रोड़ा पार्क प्राणी संग्रहालय क्या आवेलू छे? इंद्रोड़ा पार्क छे ते गांधीनगर में आवेलू छे। गुजरातना क्या अभयारण्य में रीछ जोवा मळे छे? तो जेसोर अभयारण्य में रीछ जोवा मळे छे। गुजरात में अक्षरधाम मंदिर क्या आवेलू छे? तो गुजरात नु सौथी मोटू मंदिर अक्षरधाम मंदिर छे, जे गांधीनगर में आवेलू छे। गुजरात में क्यों जिल्लो विस्तारनी दृष्टिए सौथी मोटो गणाय छे? तो विस्तारनी दृष्टिए सौथी मोटो जिल्लो कच्छ गणाय छे, जेनु क्षेत्रफळ 45,652 चौरस किलोमीटर छे, जे प्रथम आखा भारतनो पण सौथी मोटो जिल्लो गणातो हतो। परंतु अत्यारे जे लेह अने लद्दाख अलग थयुं छे, लद्दाख तेमां आवेलो लेह जिल्लो छे ते विस्तारनी दृष्टिए भारतनो सौथी मोटो जिल्लो बनी गयो छे। ઉકાઈ બંધ ક્યા જિલ્લામાં આવેલો છે? તો ઉકાઈ છે તે તાપી જિલ્લામાં આવેલું છે। ગુજરાતમાં ડાયનોસોરના ઈંડા ક્યાંથી મળી આવ્યા છે? રૈયાલી જિલ્લો પૂછે તો, ત્યારે ખેડા હતો, અત્યારે એમાંથી અલગ પડી અને જે નવો જિલ્લો બનેલો છે તે છે। ગુજરાતમાં 1000 બારીઓવાળો મહેલ ક્યાં આવેલો છે? રાજપીપળામાં। ગુજરાતમાં કઈ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે? કેવડિયા કોલોની। વિશ્વ પ્રસિદ્ધ કાળિયાર પાર્ક ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો વેળાવદર જિલ્લો પૂછે તો ભાવનગર। ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી? 1 મે 1960 રોજ ગુજરાતની સ્થાપના થઈ। ગુજરાત વિધાનસભાની બેઠકો કેટલી છે? 182 છે। એની પહેલાં એક આપણે પ્રશ્ન રહી ગયો, ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? કલ્યાણજી મહેતા, જે આપણે આગળ પણ જોયેલું। ગુજરાત વિધાનસભાની બેઠકો કેટલી છે? 182 બેઠકો છે વિધાનસભામાં। જો લોકસભામાં પૂછે તો 26 છે અને રાજ્યસભામાં ગુજરાતની બેઠકો પૂછે તો 11 છે। ગુજરાત રાજ્યનું સૌથી જૂનું હયાત નગર ક્યું છે? તો એ વડનગર છે, એ ગુજરાતનું સૌથી જૂનું હયાત નગર છે। તો મિત્રો, આપણે જોયા 100 પ્રશ્નો, હવે તમારી ટેસ્ટ। જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે। જો તમને જવાબ ન આવડતો હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો। પ્રશ્ન નંબર 1, ગુજરાતમાં સૌ પ્રથમ પ્લેનેટોરિયમ ક્યાં સ્થપાયું હતું? 2, ગુજરાતના પ્રથમ ભૌતિક વૈજ્ઞાનિક કોણ હતા? પ્રથમ ભૌતિક વૈજ્ઞાનિક જે આપણા ગુજરાતના જ હતા। ત્યારબાદ સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો। 4, અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો। તો આ 4 પ્રશ્નો છે મિત્રો, પરીક્ષાઓમાં પૂછાયેલા છે અને મોસ્ટ આઈએમપી છે। તો આશા રાખું છું બધાના જવાબ તમે કમેન્ટ બોક્સમાં ક્રમવાઇઝ આપશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો કે જેને આ ઉપયોગી થઈ શકે તેવા બધા મિત્રોના વિડીયો શેર કરી દો। અને રોજે રોજ જો આવા જ વિડીયો તમે મેળવવા ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દેજો, જેથી રોજે રોજ તમને આવા વિડીયો મળતા રહેશે। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। મળીએ છીએ નવા વિડીયોમાં।